મિત્રો રૂહી બેને ટેસ્ટ કરી લીધી છે, હવે આપણે ટેસ્ટ કરીએ. આવી જાવ, આવી જાવ. જય દ્વારકા જી, જય માતા જી. હું છું રૂહી ઉમરાડિયા અને અટાણે છે ને હું આંબલીની ચટણી લાવું છું, પણ હું બનવાનું ને જમવાનું એ ખબર નથી. જો અટાણ ખાલી આંબલીની ચટણી હલાવું છું, આજ કઈ જમવાનું બનાવવાનું નથી. જેને ખાવું હોય ને એ બહાર ખાઈ આવે, કેમ કે કોકે કીધું હતું કે હું બહાર જમવા લઈ આવીશ, લઈ જઈશ, લઈ આવીશ, હું બહાર જમવા લઈ જઈશ. ને કોક છે ને અત્યારે જો ચક્કા મોકા જેવા થઈને આવ્યા છે અને આપણને અહીં રાહ જોવડાવી, એટલે પછી મને કઈ મગજમાં ન આવ્યું ને, એટલે મેં કીધું આંબલીની ચટણી છે ને આજ ખાટો બળબો છે ને પીવડાવીને ભલે હુઈ જાય, પછી ભલે હવારે હોજી જાય આખા. તો ગાઈસ, આજ હું લુકમાં કેવો લાગુ છું? મેં લુકમાં થોડો ચેન્જીસ કર્યો છે, એટલે મારે વાળ લાગી છે. હું થોડો શું કહેવાય, હેર પાર્લરમાં ગયો હતો અને કટિંગ સેટિંગ કરાવ્યો છે, અને દાઢી છે ને એ દાઢી હવે છે ને આમ કરીને આમ રહેશે, અને થોડાક આમ કરીને આમ રહેશે, અને આ વાળ આમ હાવ શોર્ટ કરી નાખ્યા છે. તો હવે આમ કેમ રહે, આમ કાટણ જેમ? આમ તો રહીએ જ છે આપણે, પણ અહીંથી હાવ શોર્ટ કરી નાખ્યા છે, અને આ લુક છે ને એ આ બે ખાચા નીકળી જવાના છે, અને આમ કરીને પ્લેન થઈ ગયા. જે પહેલાં મારો કદાચ આમાં ક્યાંય મૂક્યો નથી, પણ હું તમને છે ને પહેલાંનો ફોટો બતાવી. હું આમ વાળ રાખતો અને અવડી દાઢી હતી મારે આમ, અને આમ કરીને આમ રાખતો, આમ એક નંબર લાગતી. પણ હવે આ ઘરમાં કોઈ એક્સેપ્ટ ન કર્યું ને, એટલે મેં એક્સેપ્ટ ન કર્યું ને, એટલે નહીં. આ દાઢી તો આ ધારી લાગે છે, દાઢી તો આ જ રહેવાની છે. દાઢી આમ કરીને ઈ મારે રાખવી ને તારે ક્યાં રાખવી? રહેવું તો અહીંયા મારા ઘરમાં ને તમારે? તારા ઘરમાં રહેવું ક્યાં? ગયા તું મારા નામે છે આ મુખ અતિ ડાઈક ને અહીંયા તો આ પાંચ આ ને પાંચ આ દસ છે, એટલે પાછા કમાઈ લેજો. બીજું છે તો પપ્પાને પૈસા ને, પણ પપ્પાના પૈસા ભલે હોય કોના નામે છે? અરે ભાઈ આ હું હવે પાંચ તારા નામે હોય તો તું કદાચ મકાન પાંચ લઈ જાય, પણ ગામમાં હું પાંચ રાખી તો તારું ધ્યાન નહીં પડાય કે રાખો તો કરી રાખો, બધું કમાઈ કમાઈ ને દેવું તો જો ને તમારે. ના હોય ઈ વ્યવસ્થા અમે અમારી કરી લઈએ બધી, પણ રૂહી તમારી પાસે જ રહે. કા રૂહી નવા મમ્મી નો ગમે કે નહીં? રૂહી ઉંબર જાય પાએ કે દી લે. વાહ તારે, થેન્ક યુ. આ તો આમ હોય ગઈ માલ હે તો મોહબ્બત હે. ઈ ગાડી હું કામે આમ હોય ગઈ ખબર, કેમ કે હમણાં છે ને નવરાત્રી છે, એટલે બે બેન છે ને હમણાં અહીંયા ટૂંકમાં પપ્પા કઈ ને એમ જ કરે, એટલે હું પછી ખાવા પીવાની મોજ આવે કે નહીં, રખડવાની ને સોડા ને આઈસ્ક્રીમ સાંજે બહાર થાય ને, રૂહી બેન ને ભૂખ બહુ લાગી જાય. કા રૂહી રગડાનું શું કરવાનું છે? મૂળ વાત ઉપર આવો. કીધું એમ કે આ પીને હોઈ જવાનું છે, કઈ વાંધો નહીં. તમે તું રૂહી શિખા અને તું ત્રણે પીને હોઈ જાવ. મારે એક હમણાં છે ને ઓલા મકાન એક ભાઈ ઓલું પ્લાસ્ટર નું કામ હાલે ને જોવા આવવાના, હું અડધી કલાક ત્યાં જઈ આવું. અડધી કલાક એટલે ઈ છે ને ગમે કે ખાઈ ને આવી જાય. ઈ હું મારું કરી લઈ, પણ હું તમે પી ગયો ને. અરે વાહ, એક કામ કહું, એક કામ હું એક વાત કહું, મને ખબર હતી કે તમે છે ને મોડા આવશો, પછી મારે મગજ ગયો ને, એટલે પછી મેં ચણા બાફી નાખ્યા ને ભેળ ની તૈયારી કરી નાખી. બોલો ખાવી છે તમારે? ખાવાની હોય ને કે પછી આ અડધી કલાક તમારે કામ છે? મારે છે ને હું તમને જો એ કહેવાનો હતો કે મને છે ને આની અંદર કમેન્ટો ઘણી આવી હતી, પછી મારા નંબર ઘણા પાસે છે, મેં ઇન્સ્ટાગ્રામ માં ઓપન નંબર જ રાખ્યા છે મારા છે, જેમાં તમે કોઈ પણ મારી ટૂંકમાં મેસેજ માં વાત કરી શકે, કોઈ કામ હોય તો પૂછી શકે. તો ઘણા મને મારી સ્ટોરી વિશે પૂછતા હતા, તમે કેવા છો ને ક્યાંથી ક્યાં ગામના મૂળ છો ને આ તે. તો હવે છે ને આ નેક્સ્ટ વિડીયો આપણે એકાદ બે દિવસમાં આખી મારી સ્ટોરી, મારી બાયકાસ્ટ હું કેવો છું, અમારા ધર્મપત્ની કેવા છે, અમારા છોકરા અમારા છે, એવું બધું અમે કેવું. જો ને છોકરા તો આપણા જ છે ને, કે ઉસી પાસી ના લઈ આવ્યા આવજો. તો હાલો ને હવે આપણે ભેળ ખાઈ લઈએ, ભૂખ લાગી છે, હજી પાછું આને રમવાય જવાનું છે. લઈ લ્યો કરો તૈયારીઓ ને મિત્રો, અમે ભેળ હોગા મોમરા વઘારવાના બાકી છે હજી. તો વઘારી આવો, ભલે જાય વઘારવા, વઘારી આવો. મને મતું કદાચ ચાલ મગજ આમ તેમ ફરે ને એમ કે હાલો પાઉંભાજી ખાઈ આવીએ. કાઈ નથી કરું તું મોમરા વઘારીએ ને એટલે ઘણું. તો હાલો મિત્રો મોમરા વઘારી. તો ગાઈસ મોમરા વઘારી નાખ્યા છે, ચણા થઈ ગયા છે રેડી, આ છે માંડવીના બી, સેવ, બાફેલા બટેટા, ચટણી ગ્રીન ચટણી, રેડ ચટણી, અને અહીંયા વધારાના પૌવા. વાહ શું આનો નજારો છે, વિચારી લો. શું વિચારી લેવા બોલો, ભૂલાતું નથી ને?
કઈ નથી ભૂલાતું નથી ભૂલાતું આ છે આપડા મોમરા સરસ મજાના પીરા પીરા મોમરા આ રૂચ્યું કીધું લ્યો અમને એમ કે આ તો ચોખા આય છે તો મોમરા ચોખામાંથી જ બને આ છે આપણે બટેટા ધોરા ધોરા બટેટા બટેટા કેટલા જોઈએ તમારે આમાં માપે ને નહીતર પછી તમે હમણાં હું ડાયટિંગ વાળું કઈક કહેતા હતા ને એટલે આ છે ચણા ચણામાં તો ડાયટિંગ હાલે માંડવીન બી કેમ કે અમુક અમારા છોકરા છે ને વધારે ખાઈને ઓછા ખાઈને ત્યાં નોખા તૈરા ભળિયામાં હવે છે ને આ છે ને તીખી કેવી મીડિયમ મીડિયમ આટલી તમે કયો એમ બનાવો બાપા મળી મને પછી તમારે બીક લાગે બસ આ છે ગ્રીન ચટણી આટલી હવે છે ને આને મસ્ત આમ તો હાથેથી જ મજા આવે ચમચા બમચા આપણને ન ફાવે વાહ આ તો ભેળ વાળી હોય એવું લાગે ચાલો ભેળ ભેળ હા હા પાણીપુરી ની દુકાન કરી દો એમાં પણ આ તો ભેળ છે પાણીપુરી ની દુકાન કરી દો આપણે ખાલી ભેળ જ વેચવાનું લખું તો પાણીપુરી જ કે એમ લખાય કે ભેળ ની દુકાન ઈ વાત એ હાચે કા તો પછી હાલો વાહ વાહ ધાણાભાજી હવે તમારે અમે છે ને રગડો આવશે ઉભારી આજ્ઞા લઈ લો ખાટો મીઠો રગડો વાહ વાહ બસ હો આપણે પછી બહુ મોમરા છે ને ઓલરી જાય પછી નીચવા પડે ખાલી ખોટા મોમરા ની પા આ હું કહે ભેળ ની જમાટ જઈ ગયા ટોપિયા ભરી ભેળ કરી દીયો ભાઈ શું વાત ઓલા ખાંડી એક મોમરા વઘાઈરા હતા આ ટોપિયા ભરી ભેળ બનાવી જાય તો ભેળ મિત્રો રૂહી બેન ટેસ્ટ કરી લીધી છે હવે આપણે ટેસ્ટ કરીએ આવી જાઓ નંબર લાજવાબ બનાવી કોને રસોઈ નહી બનાવું જય દ્વારકાધીશ જય માતાજી